राजकोट जसाणी स्कूल में चालू क्लासे विद्यार्थी मौत मामले परिवार शाला संचालक पर गंभीर आरोप लगवाया है। धोरण आठ में भणती विद्यार्थी अचानक मौत मामलों अनेक सवाल उभा थे, जो कि परिवार शाला पर गंभीर आक्षेप कर विद्यार्थी अचानक मौत पगले परिवार में शोकनो माहौल जोवा मळी रह्यो छे। आ ચોક્કસથી વાત કરીએ તો જસાણી કોલેજમાં કહી શકાય કે એક નિર્ણય લેવામાં આવ્યો કે હવેથી જે જસાણી સ્કૂલ છે તે 8 વાગ્યાથી ક્યાંક તે તેની જે ક્લાસ છે તે શરૂ થશે। આપણી સાથે પ્રિન્સિપલ છે, એમની સાથે વાત કરીશું। મેમ શું કહેશો, જે રીતને ગઈકાલે ઘટના બની, ખૂબ જ ગંભીર ઘટના કહેવાય, આને લઈને કઈ પ્રકારના પગલાં કહી શકાય, કઈ પ્રકારના પગલાં લીધા? એટલે સ્કૂલ તો આપણે જે રીતે ચાલે છે એ 8 વાગે આપણે ચાલુ કરી દીધું છે। બાળકો તો પહેલેથી જ કાંઈ સ્વેટરમાં અમારે આ જ જોઈએ કે આવું અહીંયાથી દેવાના, એવું કાંઈ અમારે કંઈ રૂલ્સ હતા જ નહીં, બરાબર છે? તો દેવર વેરિંગ વોટ એવર દે હેડ ટુ। અને ઠંડીને લીધે થયું હોય તો 1200 છોકરાઓ થાય છે, 1200 છોકરાઓ અહીંયા ભણે છે, તો ખાલી આને એકને જ કેમ? એકચ્યુઅલી કદાચ એને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોઈ શકે અથવા એને ગેસનો પ્રોબ્લેમ હતો, એ તો બધાને ખબર જ છે। એટલે because of that maybe it is a cardiac arrest, that is what the doctors have informed us in the end, so for cardiac arrest we cannot do anything। Or, the doctor sath tame sampark karyo? Na parents they had come, એટલે parents જ લઈ ગયા હતા, અને પછી થી બે ટીચર ગયા હતા, પણ ત્યાં સુધી માં તો એ લોકો એ કહી દીધું, એટલે પછી they had taken her for the reports and all that। જે રીતના ગઈકાલે આંચકી આવી ત્યાં પહેલા ક્યારે આંચકી આવી? ના, કોઈ જસ કાઈ નહીં, આંચકી નથી આવી, એક્ચ્યુઅલી આમ પડી જ ગઈ, એટલે આંચકી આવી એવું ન, આંચકી જેવું નહોતું, ધ્રુજારી ચડી હતી? ના, ધ્રુજારી બિલકુલ નહોતી ચડી, ધ્રુજારી નહોતી ચડી, કાંઈ નહીં, વાત સાવ આમ નોર્મલ હતી। તો સ્કૂલમાં અમારો બેલે 7:30 નો બેલે નહોતો પડ્યો, કારણ કે મંતવ્ય જ્યારે વાત કરવાની કોશિશ કરી તેમના પેરેન્ટ્સ સાથે, તો પેરેન્ટ્સ એવું કહ્યું કે કાંક ઠંડીના કારણે આ પ્રકારના, ભાઈ ઠંડીના કારણે હોય તો આ 1200 છોકરાઓ છે અને એકને જ ઠંડી લાગે, બરાબર ને? પ્રિન્સિપલ અસ્મિતાબેન દેસાઈ કે જેઓ જણાવી રહ્યા છે કે ઠંડીના કારણે કોઈ પણ પ્રકારની ઘટના બની હોય તેવું તેમને લાગી નથી રહ્યું, પણ હાલ સ્પષ્ટપણે તેઓ જણાવી રહ્યા છે કે 1200થી વધુ છોકરાઓ આ સ્કૂલમાં ભણે છે અને ક્યાંક અને કોલેસ્ટ્રોલની તકલીફ છે અને એના જ કારણે આ પ્રકારનો બનાવ છે, ગેસનો તકલીફ છે, આ પ્રકારનો બનાવ એટલે જ બન્યો છે। કહી શકાય કે આને લઈને હાલ તપાસ પણ છે તે શરૂ કરી દેવામાં આવી છે, તપાસના રિપોર્ટ બાદ સ્પષ્ટ ખબર પડશે કે આ આજે જે આ દીકરીનું મોત નિપજ્યું છે તે શા કારણે નિપજ્યું હતું।